હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો આપણે આવી ગયા વાડીએ જમનાને દવા, પણ અત્યારે સંયમે વાડીએ, પણ એવું લાગે છે કે ઘરે પંખા વગરના બેઠા છે ઘરમાં. એવું વાતાવરણ એકદમ આવું પેક થઈ ગયું છે ને, ગરમી ગરમી, ક્યાંય એનું પાંદડું ન થતું. એટલે મને તો એવું લાગે છે કે કાલે વરસાદ અમારે 1-1.5 વાગે ચાલુ છે, તો આજ તો મને એમ છે 11 નહીં થવા દે. વાતાવરણ જ એવું છે. નકર આપણે એમ થાય કે વાડીએ આવી ને, ઘરે ગરમી થતી તો વાડીએ થોડીક મજા આવે, બેઠા રહી કલાક, એક જવાનું મન ન થાય. પણ અત્યારે એવું થાય ઘરે જત પંખે વયા જાય ગરમી એટલે જાય દી નાઈ નાઈ નાયા પાછું નાઈ લીધું એવું લાગે, કરીને પોઈ ગયા તા પાછા નવાઈ ગયું એટલી ગરમી હે. એટલે ગરમી હતી હે ને, એટલે વરસાદ તો હોય હોટક આવી જ જાય. અને આપણે જો અત્યારે ખાટલો ભરવાનું કરી દીધું ચાલુ, ધીમો ધીમો મહેશભાઈ કીધું ભરી દે, એટલે તમારે લાઈટ હોય ન હોય ઉપર કે હેઠે હોવાનું ઉપાદી નહીં ખાટલા માથે. અમે વાડી વિસ્તારમાં હેઠે હોય જ નહીં, એને કદા ખાટલા હોય તો ઉપાદી નહીં. આપણે ખાટલા બે લઈ લીધા છે, એક ભરી લીધો કાલ, બીજો આજ, એટલે 4 ખાટલા છે. તમને ફાવે છે કે નથી ફાવતું ભરવાનું? આપણે ઘરે છે કેટલા વર્ષ થયા? હું તો 13 વર્ષ થી આવી, એટલા વર્ષ થયા તો છે, પણ આગળ કેટલા વર્ષ થયા એ મને જ ખબર, એ તમને ખબર હોય. 15-17 વર્ષ થઈ ગયા છે ને, તો બાપુજી ભરાયો, પણ હજી એમનો છે ખાટલા એવા મજબૂત છે, અને એ વાણે જાતું નથી. અને હવે લગભગ ભરતા એવું કોક ને આવડતું છે, એવા વ્યક્તિ ગોતવા પડે. ગામમાં હોય 7-5 જણા ભરતા હોય એવા, ભૂલી જઈ હજી એમ, પણ વાહિલી પર જ કોઈ શીખતી નથી અમારા જેવી, ખાટલા ભરતા ને સિંકલા બનાવતા ને એવું બધું બહુ ભૂલી જાય. ટ્રેક્ટર રાખતા આવડે સીધું, હવે ટ્રેક્ટર આવડે બાકી. જો વાતાવરણ કેવું છે અત્યારે તો આપડે કઈ કામ થાય એમ નથી, નકર મગ મકા હજી વાવવાનું બાકી જ છે. આપડે આ કરણ નું પાંદ એક એટલે એક નથી હલતું, એટલો પવન નથી. મગ ને વાવવાનું છે, પણ હવે જો વરસાદ નહીં આવે ને તો બપોર પછી વાવશું. એ તો ભૂલી જાવ, વરસાદ તો આવશે જ. થોડું થઈ ગયું એને બદલા જોતા ખરી, આવું રેવાતું નથી. આમ જોવો તમે, આખા નાઈ લીધું, આખા પલડી ગયા પાછા. હું કેમ, હું ખુદ જ સ્વીકારું છું મેં નાઈ લીધું છે, વાળી આવીને પાછું કા, અને પાછું ઘરે જઈને નાઈ લઈશ. એ તો નાવું જ પડે એટલી ગરમી થઈ છે. તો ઘરેથી નાઈ નાઈવા, વાડી આવીને નાયા, માનવી તો હે ને આપણે 8 દિવસ દેખાય કાયદેસર, પણ અત્યારે દેખાઈ ગયું છે ખળ. ખળ તો આમાં કઈ બાકી નથી, ખારીયું ખળ બહુ હે. અને મેઇન પ્રશ્ન એ છે કે આપણે કોઈ દી એટલા વર્ષ થયા ખેતી કરી, એમાં બાસાલીન દવાનો ઉપયોગ નથી કરતા. જે આપણે લાંબુ ખોળ આવે છે કાર્યું ખાર્યું, એને ન ઉગાડવા માટે બાસાલીન દવા આવે છે, એ બાસાલીન દવાનો ઉપયોગ આપણે કોઈ દી કર્યો નથી. બરોબર, એક ગઈ સાઈલ મરચીમાં કર્યો હતો, બાકી નકર આપણે કોઈ દી કપાસમાં નથી પાતા, માથે કે માનવી વાવીને કે કપાસ વાવીને સાટતા નથી, એનો ઉપયોગ નથી કરતા, આમાંય નથી કર્યો. એટલે કાર્યું ખાર્યું ખોળ આપણે ઉગ્યું છે, અને હવે દવાનો ઉપયોગ કેમ નથી કરતા? એ નુકસાન કરે જમીનને. આપણે અત્યારે તો ઠીક વાંધો નહીં, ખોળ ન ઉગે તો મજા આવે, પણ આપણે વાહિલા દેવાંશ ને પછી આપણે જમીન એકદમ હારી દેવી જો હે ને, જો નબળી જમીન દેવું તો એ થાકી જાહે, એને કીધે આમાં કઈ ઉત્પાદન નહીં થાય. એટલે આપણે એને હારી જમીન દેવું ને તો કઈક આગળ વધશે. એટલે નુકસાન કરે, અને જે ઉપરથી દવા તમે સાટો ને એ નુકસાન કરે, પણ અમુક ટકા એનું પ્રમાણ ઘટી જાય, 25% જ થઈ જાય બરોબર. એટલે આપણે જે આ ખડ દેખાય છે ને, એને ગ્રામોક્ઝોન દવા જે સર્વનાશ કીએ, ઘણા એરિયામાં બધું ખડ બરી જાય, એ દવા મારવાની છે. રાઉન્ડ અપ નહીં, જે ગ્લાયફોસ 41 SL આવે છે ને એ નહીં, એ પાછી ભયંકર નુકસાન કરે. અને આજે ઉપરથી સાટીને એ ખડને અડે એટલે ખડ બરી જાય, અને એ ખડ કેવડું નાનું નાનું હોય ને તો જ બરે, એવડું થઈ ગયું ને 5 પાંદે તો ન બરે. એટલે આપણે આને
જો વરસાદ ન આવે તો હમણાં કલાક પછી મહેશભાઈ ને કહી કે ગ્રામોગજોનામાં મારી ગયો તમે. હા, નકર તો માંડવી પેલા તો ખડ મોટું મોટું થઈ જાય, માંડવી નીકળતા વાર લાગશે. મોટું તો ન થાય અત્યારે, હજી હાથી ને હાલે તો નિંદાઈ જાય ને હાથી હાલી જાય. અત્યારે તો કપાસ 60% જેવો દેખાય છે. હવે આજ આમનામાં ભીનું વાતાવરણ રહે અને પાછો કદાચ વરસાદ આવશે ને એમનું ભીનું રહે, કેટલાક ટકા નીકળે ને એ હવે જોવાનું રહે. નતર અત્યારે 40% કપાસિયા ફેલ ગણવાના છે, અને જો આ નો થયો તો 80-90% ફેલ હતા, ક્યાંક ક્યાંક જ નીકળવાના હતા. બાકી બધા આમાં પાણી ફેરી દીધું સામનો, બધે છે ને એકદમ માથે કપોટું થઈ ગયું હતું જાડું, એટલે જાડું કપોટું ઉસકાવી ન શકે. અને આ ભીનું થયું ને એટલે નીકળી ગયા. કાલે એટલા કપાસિયા નો દેખાતા, આજ 60% મીંડા દેખાવા. અત્યારે બધું દેખાઈ જાય, એટલે લગભગ જો દેખાઈ જાય ને તો કદાચ 20-25% ફેલ જાય, હજી નીકળશે ને તો. એટલે અત્યારે તો જો આયરું પુરાઈ ગયું કમ્પ્લેટ, પણ આમ હાલીને તો દેખાય, નકર દેખાય નહીં. જો આ બધે ઉગી ગયા, જો અહીંયા ઉગ્યું, અહીંયા અહીંયા આ બધે ઉગી ગયા, તો અમુક ટકા જ બાકી છે. હા, બધે ઉગી ગયા, હજી નહીં કરશે એટલે કાંઈ બહુ વાંધો નહીં. એટલે હજી આપણે કાલ નો દી રાહ જોવું, પરમ દી સોંપશું, એટલે કાલ જે નીકળવા નહીં છે ને નીકળી જાય. જો અત્યારે આપણે જવું એ જામકરનોરા, એનું કારણ છે કે આપણે જે દાંતનું ટીસી છે એની માટે વીજળી પડવાથી ટીસી ફેલ થઈ ગયો, એટલે કે બરી ગયું છે. એટલે બરી ગયું છે તો આપણે અત્યારે આપણે તારા હામી અરજી દઈ દઈને તો 2-5 દિવસમાં અઠવાડિયામાં આપણું ટીસી નવું નાખી જાય, એટલે આપણે પછી પાવાનું કંઈ જરૂર હોય જ્યારે દાંતની કંઈ તકલીફ ન પડે, એટલે અરજી દઈ આવી. પણ મેઇન પ્રશ્ન એક છે, ગરમી હતી હે, એટલે નૈનાને કહી કે શરબત પાઈ દે તું, પછી અહીંથી નીકળી તો થોડુંક આમ કઈ ઠંડક થઈ જાય. શરબત તો પીવું જ પડે. અને હવે સરકારે એ સુવિધા હારી કરી કે આપણે ટીસી બળે કે કોઈ પણ ફોલ્ડ હોય પણ આવે પરબારા, તાત્કાલિક એનો નિર્ણય આવી જાય. અઠવાડિયા અઠવાડિયામાં તો ફાઇનલ એમ કે આપડે ચાલુ થઈ જાય, એટલે પ્રશ્ન નો રે ને. કઈ ક્યુ શરબત પાઈશ? શરબત ગુલાબ નું દૂધ માં બનાવી દઉં. હમણાં યોગી નું આપડે શરબત યોગી નું જ વાપર હોય, આપડે ઘર ના કારખાના વાળા છે ને આપડે બહાર થી થોડું લેવા જવાય. શરબત જો આપડે દેવાંશી પપ્પા ને દૂધ માં પાવાનું છે, એટલે બ્લેન્ડર મારી દીધું, શરબત થઈ ગયું તૈયાર. અને આપણે શરબત યોગી વ્યારા નું જોયા, ગુલાબ નું ફ્લેવર છે પણ આ દૂધ નું હોય, એટલે દૂધ માં પાણી નું જે જોતી હોય અનેક ફ્લેવરો હોય આમાં તો. એટલે આપણે હવે દેવાંશી પપ્પા ને શરબત દઈ દે, શરબત પી જાય, હાલ્યો ખૂટી જશે ને એટલું. હું તો અગાઉ થી એને શરબત નું કહી દઉં, કારણ કે ચા નું નો કે નહીં મને ગમે, એટલે અગાઉ થી એમ કહું શરબત પી જાય શરબત. અત્યારે ટાઈમ થયો છે 10, અને આપડે દેવાંશભાઈ ઉઠી ગયા છે. હજી ઉઠીને એમ કે છે કે મારે શેટીએ હુવું છે. હમ, હજી શેટીએ હુવું કયું ઉભું થવું છે? એ ભાઈ, નાસ્તામાં તારે શું ખાવું છે? આપણે અત્યારે કઈ પિંડિયા તરીને કે એવી રીતના બનાવવાનું ન હોય, એમરજન્સી માં રોટલી નું બનાવી નાખવાનું હોય, કા શીરો ખવડાવવાનો, કા સુરમું ખવડાવવાનું, કા થેપલું ખવડાવવાનું, શું ખવડાવવાનું? શીરો ના તો સુરમું બનાવ દો. જો દેવાસાટું સુરમું બનાવવા રોટલી આપણે મિક્સરમાં કાઢી લીધી છે, એટલે એને રોટલી ચાવી ન પડે, અને પાઈ લઈને હમણાં એનું સુરમું તૈયાર કરી નાખી. જો અત્યારે આપણે આવી ગયા મરચીના રોપમાં, કારણ કે મરચીના રોપમાં તો આપણે
કાયમી એક ચક્કર મારવી જ પડે. અને મરચી વસ્તુ એવી છે કે વરસાદનું પાણી અડે ને એટલે એકદમ રોપ આમ કાંઈ ન ઘટે ને એવો થઈ જાય, વિકાસ એનો સારો થાય એમ, અને પાંદડા એ ફૂટી પડે ને આમ રોનક એને આખી અલગ થઈ જાય. એટલે આપને એમ લાગે કે હવે રોપ આ ચાર દીમાં વધતો, 20 દિન નો વધતો ને એટલો ચાર 5 દિમાં વધી ગયો. એટલે આપણો રોપ જો હશે અત્યારે કમ્પ્લીટ થઈ ગયો, કારણ કે એને વાતાવરણ ઠંડુ થઈ જાય અને વરસાદનું પાણી તો અમૃત છે. પણ અમૃત જ્યાં લગી માપમાં પીએ ને ત્યાં લગી વાંધો ન આવે, પછી અમૃત ઝેર સમાન થઈ જાય. એવી રીતે રોપમાં 5-6 દિવસ વરસાદ વરસે તો કઈ વાંધો ન આવે, પછી 8-10 દિવસ કે 12 દિવસ વરસાદ વરસે ને એટલે આમાં પાન ખરવા માંડે. જે દાંડલી હોય એ દાંડલી ખાલી રહી અને પાન પરબારા ન ખરી જાય, પણ આપણે આપણી ભાષામાં એમ કહી કે પસકી ગયું, છોડવા પસકી જાય. એટલે પાન આમ હાવ આપણે ન ગમે એવા ન ભરમાં થાય અને ધીમે ધીમે કરતા પાન મંડે ખરવા. પણ એનો કંઈ એનાથી કંઈ બીવાનું નથી, કારણ કે પાન ખરે તો એનું જે મૂર્યું હોય એ મજબૂત હોય. એટલે મૂર્યું મજબૂત હોય તો તમારા પાન ફરી વરાપ કાઢે ને 2 દિવસ તડકો રહીએ ને એટલે પાછા ફરીથી પાંદ આવી જાય. એટલે વહી જાય કે એવી કાંઈ બીક ન રાખવી આપણે ખેડૂને કે હવે એટલા એટલા ઠોંગા વહીતા શું થાય. પણ હકીકતમાં એટલું ઠોમારો રોપ 25 દિનો કે મહિનો દિનો થઈ ગયો હોય તો એ રોપ જાય નહીં. અને આવી રીતે હજી આપણે એવો પ્રશ્ન ન આવ્યો હોય તો આપણે આને કોઈ પણ ખાતરરૂપી દવા જે આવે માથેથી છંટકાવ કરવાની, એ ખાતરરૂપી દવા અત્યારે આપણે છંટકાવ કરી દઈ તો એને રોપને તાકાત મળી જાય. અને પાન ખરવાના હોય તો એને 2-5 દિવસ રાહત રહી એમ તાકાતમાં આવી જાય. આપણે ખરો ખૈરા હતા પણ આપણે ખાતરરૂપી દવા મારી દીધી હતી એટલે એનાથી આપણે રાહત થઈ ગઈ હતી. અને આપણે કાલે આપણે દવા મારશું અને કોઈ પણ દવા જે ખાતરરૂપી આવે છે એ કોઈ પણ કંપની ગમે હાલે ઉપરથી છંટકાવ કરવાનો હોય સ્પ્રે દ્વારા. એટલે આપણે કાલ છંટકાવ કરશું. પણ આપણો તો રોપ જો કે અત્યારે રેડી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી. અને હવે સોંપવું હોય તો આપણે 2-5 દિવસમાં સોંપવું હોય તો સોંપાય એવો થઈ ગયો આપણે રોપ, કાંઈ વાંધો નથી. પણ તેમ છતાંય ખરવાનો પ્રશ્ન આવે ને તો બીવું નહીં એમ, નકર ખેડૂને હરેડી જાય કે હવે પાન ખરી ગયા ને હવે આ હળી જાહે ને થાહે નહીં. પણ પાન વસ્તુ એવી છે કે તમારે 5-6 દિવસ એવી રીતે રહીએ, પાછા ફરીથી ફૂટે તઈ પાછી સોંપી દેવાની અને તઈ પાછી એને ખાતરરૂપી કોઈ પણ દવા ઉપરથી છંટકાવ કરી દે એટલે એકદમ વૈધ કરી જાય. અને આપણે આજ વરસાદ ખાલી 2-3 રેડા જ આવ્યા છે એટલો વિહામો છે, એટલે એટલો વિહામો હોય ને એટલે આને સારું, નકર આને તકલીફ પડે. એક ધારો વરસાદ ભીનું ભીનું સૂર્ય પ્રકાશ મળે નહીં અને વરસાદ એક ધારો ચાલુ રહે એટલે મરચીના રોપમાં કે કોઈ પણ કાચો મોલ હોય ને એને ગમે ને પાણી નડે, એ ખેડૂને આપણે બધાને ખબર જ હોય કે કાચા મોલ ને પાણી નડે. અને જે આપણે ઉપરથી ખાતરરૂપી દવાનો સ્પ્રે કરશું એ આપણે કાલના વિડીયામાં સવારમાં જ કહી દેવું કે ભાઈ આ ખાતરરૂપી દવાનો ઉપયોગ કર્યો છે. પણ તમારે કાંઈથી કરવું હોય તોય પણ તમે કોઈ પણ ખાતરરૂપી દવાનો કરી શકો ખરા એમ, એ કાંઈ નુકસાન ન કરે આને. અને આને હેઠેથી કોઈ ખાતર અત્યારે આપવાની ભલામણ નથી કે તમે NP નાખો કે ઉરિયા નાખો, એ નાખી શકો તમે. તમારે 20 પડીકીનો રોપ હોય તો તમે એમાં ફક્ત 1 કિલો NP નાખી શકો, પણ એ સમજી વિચારીને કે એની માથે વરસાદ ન આવે એમ હોય તો. બાકી જો તમે NP નાખ્યું અને વરસાદ આવે ને તો એ રોપ બરવાની શક્યતા હોય 100% રહીએ, એટલે એવી જોખમ ન લેવું. આપને એમ લાગે કે વરસાદી માહોલ નથી અને એક દી વરસાદ આવે એમ નથી તો જ NP નાખું ને 20 પડીકીમાં ખાલી 1 કિલો એનાથી વધારે નહીં હેઠેથી આપવું હોય તો. અને ઉરિયા તો નાખવું જ નહીં, ઉરિયાની આને જરૂર નથી. ઉરિયા નાખ્યું અને જો વરસાદ આવ્યો તો તમારો રોપ તાતી અગ્નિ લાગી જાય એટલે ઓલા ધીમે ધીમે પાન ખરશે, આ 1 દિવસમાં પીરા થઈ જાય ને ખરી જાય. તો અત્યારે આપણે ગા માણ ધોઈ લીધી, ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, આવે છે ધીમો ધીમો, પણ બહાર ઊભી તો પલળી જાય. આ પાણી તો બધું જમીનમાં ઉતરે એવો જ વરસે છે, હવે રહી જાય તો ઘરે જવાય અને ગાયુની અંદર લેવી છે. કારણ કે હવે કાયદેસર શોમાં હું આવ્યું રાઈત ના વરસે આવી રીતના ચાલુ જ રહે ગમે ત્યારે.